हरिओम स्टूडेंट, धोरण सात सब्जेक्ट है कॉम्प्यूटर, चैप्टर नंबर एक एंड्रॉइड ऑपरेटिंग सीस्टम परिचय। तो अभी पहला अपने बे वीडियो जोई गया था, एम आप स्मार्टफोन विषय की महिती जोई थी और एंड्रॉइड ऑपरेटिंग सीस्टम शू है तो कि स्मार्टफोन की ऑपरेटिंग सीस्टम है। तमे लोग अत्यारे जे मोबाइल में वीडियो जुओ छो ए मोबाइल स्मार्टफोन ज है, तो तमने बधाने खबर है कि स्मार्टफोन की घनी बड़ी सारी एवं फेसिलिटी आपने मे जे काम अपने कॉम्प्यूटर थ्रू करी शकीए ए बधाज काम अपने स्मार्टफोन द्वारा पण करी शकीए छीए। तो जेम कॉम्प्यूटर में अपने बधा सातमा धोरणमां खबर है कि कॉम्प्यूटर में त्रण ऑपरेटिंग सीस्टम सौथी वधारे वपराय छे, मुख्य त्रण ऑपरेटिंग सीस्टम छे। विंडोज ऑपरेटिंग सीस्टम जे सौथी वधारे प्रचलित अने सौथी वधारे वपराती ऑपरेटिंग सीस्टम छे। पची है लिनक्स ऑपरेटिंग सीस्टम जो सीएलआई आधारित है कि जेमा बधुज काम कमांड आधारित थाय छे। अने पची है कि मेक ऑपरेटिंग सीस्टम के जे एप्पल कंपनी द्वारा विकसावामां आवी छे। तो आ थई कॉम्प्यूटर की बात। आपणे आपणा कॉम्प्यूटर लैब में जे ऑपरेटिंग सीस्टम वापरता था ए कई हती, तो कि माइक्रोसॉफ्ट विंडोज ऑपरेटिंग सीस्टम जेनी स्थापना बिल गेट्स अने तेमना साथीदारोए करी हती, बराबर। पण आ चेप्टर में आपणे एंड्रॉइड ऑपरेटिंग सीस्टम जोवानी छे जे स्मार्टफोन नी ऑपरेटिंग सीस्टम छे, बराबर। तो एंड्रॉइड ना शोधक कोण छे, तो के एंडी रूबिन छे, बराबर। पेज नंबर 98 ऊपर टॉपिक 8.3 में आपणे जोई गया था, बराबर। अने एमना विषयनो परिचय पण जोयो हतो अने एमणे कॉलेज पूर्ण कर्या पछी तेओ कॉम्प्यूटर नी प्रख्यात एप्पल कंपनी में जोड़ाया हता ए जोई गया था। અને પછી જોયું હતું કે 2013માં તેઓ ગૂગલના રોબોટિક્સ ડિવિઝનના હેડ બન્યા હતા। પછી એન્ડ્રોઇડની લાક્ષણિકતા ખાસ શું છે કે તે નિઃશુલ્ક અને ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે કે લિનક્સ જેવી જ છે, એનો સોર્સ કોડ દરેક માટે ઉપલબ્ધ હોય છે, બરાબર। અને નિઃશુલ્ક એટલે ફ્રીમાં તમે લોકો ડાઉનલોડ કરી શકો, બરાબર। એનો સોર્સ કોડ દરેક માટે ઉપલબ્ધ હોય, એ કોડ તમે લોકો લઈ શકો, તેમાં સુધારા વધારા કરી શકો અને અન્યને પણ એ કોડ આપી શકો, બરાબર। તે આવૃત્તિને નવા સુધારાની સુવિધા પૂરી પાડે છે। આવૃત્તિનું ઇંગ્લિશ થાય વર્ઝન, જેમ વિન્ડોઝમાં હોય કે વિન્ડોઝ 95, તો 95 પછી આવ્યું કે 98, તો એને શું કહેવાય, એની નવી આવૃત્તિ, નવું વર્ઝન, બરાબર। તે 95માં જે ફીચર્સ હોય એના એ ફીચર્સ 98માં તો હોય જ, પણ અમુક કંઈક નવું હોય, બરાબર। એ આવૃત્તિના નવા સુધારા સાથે એમ કહેવાય, બરાબર। તો એની સાથે તૈયાર થયું હતું। પછી આકર્ષક યુઝર ઇન્ટરફેસ ધરાવે છે, એટલે કે એ ઇન્ટરફેસ આપણને જોવું ગમે, બરાબર, બધાને એટ્રેક્ટિવ હોય। હવે અત્યારે તમે લોકો સ્માર્ટફોન વાપરો છો તો એમાં તમે ઘણી બધી જાતની તમે કલરિંગને આ તે બધું કરી શકો, તો તમને ગમે, પણ તમારો ફોન ખાલી બ્લેક એન્ડ વ્હાઈટ હોય, બેકગ્રાઉન્ડ બ્લેક હોય અને તમે ફોન્ટ અને બીજું જે બી કરો એ ખાલી વ્હાઈટ હોય, તો તમને જોવું ગમે ના ગમે, પણ એમાં ઘણું બધું એટ્રેક્ટિવ હોય છે, બરાબર। તમે સ્ક્રીન સેવર કરી શકો, પાછળનો બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો, ઘણું બધું કરી શકો, તો એ આપણને જોવું ગમે અને આકર્ષક યુઝર ઇન્ટરફેસ કહેવાય, ઓકે। તેમાં 3G અને 4G વિડીયો કોલ કરવાનું શક્ય બને છે, જેમાં બે પક્ષ હોય આપણે એકબીજાની સામે જોઈ શકીએ। બધાને ખબર છે વોટ્સઅપ પર બધા વિડીયો કોલિંગ કરતા હોય છે, એમાં સામેવાળી વ્યક્તિનો આપણે અવાજ તો સાંભળી શકીએ પણ એને જોઈને એની જોડે વાતચીત પણ કરી શકીએ, બરાબર। આજે ઘણા બધા ફેમિલી એવા છે કે જેમાં એમાં જે મેમ્બર હોય એ લોકો ભણવા માટે ફોરેન જતા હોય, અથવા તો ઘણાની દીકરીઓ હોય એ લોકોને ફોરેન પરણાવી હોય, તો હવે આપણે ગુજરાતમાં ને ગુજરાતમાં જો સિટી હોય તો આપણે 2-2.5 મહિને કે મેક્સિમમ 6 મહિને તમે એકબીજાને મળી શકો, પણ અહીંથી અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ રહેતા હોય તો વર્ષમાં 2-3 વખત મળવાનું પોસિબલ થાય ના થાય, એ લોકો અહીંયા ના આવી શકે, તમે લોકો ત્યાં ના જઈ શકો, કારણ કે ટિકિટનો ખર્ચો ખાસો થાય અને ત્યાં મોટે ભાગે બધા ભણવા માટે કે જોબ કરવા માટે ગયા હોય તો એટલી બધી રજાઓ પણ પોસિબલ નથી, બરાબર। તો આવી રીતે લોકો વોટ્સઅપ પર વિડીયો કોલિંગ કરતા હોય તો એ વખતે એવું લાગે કે ના, આપણે સામેવાળી વ્યક્તિને મળ્યા છીએ, કારણ કે એનો અવાજ, ફોન સાદો ફોન હોય તો તમે ખાલી અવાજ જ સાંભળી શકો, આ તો શું થાય કે તમે એને જોઈ પણ શકો। ઘણા લોકો એવું હોય કે 10-11 વર્ષ ત્યાં સેટલ થયા પછી અહીંયા ફેમિલીને મેસેજ મોકલે કે ભાઈ મમ્મી, મારું તો 10 વર્ષ થયા, મેં તમારી જાતે મારું ઘર લઈ લીધું, તો સ્વાભાવિક છે મમ્મી પપ્પાની ઈચ્છા થાય કે મારા દીકરાનું ઘર કેવું છે, ચલો હું જોઉં, બરાબર। તે લોકો વિડીયો કોલ કરીને આખું ઘર બતાવે કે ભાઈ જો આ કિચન છે, આ ડ્રોઈંગ રૂમ છે, આ બેડરૂમ છે, મારા ઘરની બહાર ખુલ્લી જગ્યા છે, તો આ ગાર્ડન છે, મેં નવી ગાડી લીધી એનું મોડલ આ છે,
બરાબર તો આ બધું ઇન્ટરનેટના લીધે પોસિબલ બન્યું છે ઇન્ટરનેટ સેવા ચાલે તો કે સ્માર્ટફોનમાં તો સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે તો કે એન્ડ્રોઇડ છે ઓકે તો હવે અત્યારે આપણે ટોપિક 8.5 જોવાનું છે એન્ડ્રોઇડની જુદી જુદી આવૃત્તિઓ
ओके चलो हम डांस टॉपिक जो है 8.6 के एंड्रॉइड की नई आवृत्ति की खासियत तो आज ये बड़ी हती एक कपकेक ने बड़ी जूनी आवृत्ति हती छे छेले क्या रे रजू नहीं तो के मार्च में तो 2015 में तो એની ખાસિયત શું છે એન્ડ્રોઇડ ની નવી અદ્યતન આવૃત્તિ માર્શમેલો અને નીચે મુજબની ખાસિયતો ઉપલબ્ધ છે તેમાં સ્માર્ટફોન ની હોમ સ્ક્રીન ને રોટેટ એટલે કે ફરી શકે તે મુજબની સુવિધા ઉપલબ્ધ છે ઓકે તમને બધાને ખબર છે તમારી જોડે જે ફોન હશે એમાં મોટે ભાગે ફોન માં તમે સ્ક્રીન રોટેટ કરી શકો રોટેટ એટલે ફેરવી શકો આમ આડી સ્ક્રીન હોય પછી તમારે ઊભી કરવી હોય પછી ફરી ફેરવવી હોય બરાબર તો જે લોકોને મેથ્સ ખબર હોય એ લોકોને ખબર છે કે 90 ડિગ્રી એંગલે ફેરવો એટલે એક બાજુ મે રોટેશન પછી 180 180 પછી આવે કયું આવે 270 270 અને પછી 360 કમ્પ્લીટ કરો એટલે આખું રોટેશન કમ્પ્લીટ થઈ જાય તો ઘણી વખત એવું થાય કે આપણો ઊભો ફોટો હોય અને તમે ફોન આડો રાખ્યો હોય તો ફોટો વ્યવસ્થિત આવે નહીં ફોટો પાડી લીધા પછી તમને એવું થાય કે એને સ્ક્રીન રોટેટ કરીને જોઈએ તો સારું આવી શકે બરાબર તો એના માટેની ફેસિલિટી છે હોમ સ્ક્રીન ને આડા સ્વરૂપે એટલે કે લેન્ડસ્કેપ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય બે હોય લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ લેન્ડસ્કેપ એટલે આડું સ્વરૂપ અને પોર્ટ્રેટ એટલે ઊભું આવે ઓકે તેમાં ડાર્ક બેકગ્રાઉન્ડ ની જગ્યાએ સફેદ બેકગ્રાઉન્ડ જોવા મળે છે વ્હાઇટ બેકગ્રાઉન્ડ સ્ક્રીન માં બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોય તો ફોટો સરસ આવે અત્યારે તમે ઘણી વખત તમે જુઓ ને તો અમુક જણના ફોટા બહુ સરસ દેખાય પછી વ્યક્તિ આપણી સામે આવે ને તો તમને એવું થાય કે અમુક ફોટો તો આટલો સરસ હતો ને આ વ્યક્તિ એવું દેખાય છે તો તમને ખબર છે કે મોબાઈલમાં સ્માર્ટફોનમાં જાત જાતની ફોટો માટેની બ્યુટી એપ્લિકેશન આવે છે એની અંદર કોઈ જાડું હોય તો પાતળું કરી નાખે પછી કાળું હોય તો ધોળું કરી નાખે પછી મોઢા પર કશું બી સાઇન કે એવું કશું હોય તો એ લોકો એને હાઈડ કરી દે અને ફોટો સરસ આપે બરાબર તો એ બધી બ્યુટી એપ્લિકેશન તે બધું સ્માર્ટફોનમાં અવેલેબલ છે પછી સામે વ્યક્તિ આવે તો આપણને એવું થાય કે આ વ્યક્તિ તો દેખાય છે ફોટામાં તો આપણે કેટલી સરસ જોઈ હતી ઓકે તેમાં બેટરી અને રેમનું પરફોર્મન્સ વધારે સારું છે જેમ બેટરી વધારે સારી એમ રિઝલ્ટ સરસ આવે ફોટો અને વિડીયો સરસ દેખાય તમને અને રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી મોબાઈલમાં રોકેલી જગ્યા બરાબર અને કદાચ તમે લોકો જે ફોન લો એમાં તમને એવું થાય કે રેમ ઓછી છે તો તમે નવેથી આવી રીતે રેમ માટેનું કાર્ડ આવે છે તમે કાર્ડ સ્ટોરેજ કાર્ડ નાખી અને તમે લોકો એની અંદર વધારે સ્ટોર થાય એવું કરી શકો છો તેમાં ગૂગલ પ્લે સર્વિસને કારણે બેટરી જલ્દી ડિસ્ચાર્જ થતી નથી બરાબર ઘણી વખત એવું હોય કે બહુ પહેલાના ફોન હતા કે હજુ તમે માંડ અડધો કલાક ફોન વાપર્યો હોય અને તમારો ફોન 30-35% જેટલો ઉતરી જાય બરાબર પછી તમારે વારે વારે ચાર્જ કરવો પડે પણ અહીંયા ગૂગલ પ્લે સ્ટોર કરીને એપ્લિકેશન છે એના લીધે ફોનની બેટરી જલ્દીથી આવી રીતે ડાઉન થતી નથી સ્ક્રોલ સર્ચની મદદથી કોઈ પણ એપ શોધી શકાય છે ઓકે ઓકે કે મારા ફોનમાં તો આવું છે આવું છે આવું છે તો આપણને એવું થાય સ્વાભાવિક કે ભાઈ મારા ફોનમાં બી અમે એપ્લિકેશન નાખી આપને તો તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ એમાં સર્ચ કરીને ઓપ્શન છે એમાં મેગ્નિફાયર ગ્લાસ છે ત્યાં જઈને તમે જુઓ તો તમે નવી એપ્લિકેશન શોધી શકો તેમાં ફિંગર સ્કેનરને સપોર્ટ કરે છે આપણે જે પણ મોબાઈલમાં કામ કરીએ છીએ બધું ફિંગરની મદદથી જ કરીએ છીએ બરાબર તેનાથી એને સપોર્ટ કરે છે કોઈ બી કરી શકે બહુ જ પહેલાં જ્યારે સ્માર્ટફોન આવ્યા હતા સ્માર્ટફોનની જોડે આટલી નાની સ્ટીક આપતા હતા એ લોકો બરાબર એ સ્ટીકની મદદથી એ લોકો આવી રીતે કરતા હતા પણ ધીરે 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 બધું નવું આવવા માંડ્યું અત્યારે 2021 ચાલે છે 2030 સુધીમાં તો ફોનમાં કોમ્પ્યુટરમાં અને બીજી ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં કેટલું બધું નવું આવી જશે બરાબર ઓકે તે પેનડ્રાઈવ એટલે કે યુએસબી પોર્ટને પણ સપોર્ટ કરે છે બરાબર અને અંદર તમે પેનડ્રાઈવ નાખો તો આશા નથી જેવો તમે જે કોમ્પ્યુટરમાં કામ કરો છો એ જ વસ્તુ તમે સ્માર્ટફોનમાં કરી શકો તેમાં ઓટો બેકઅપ ઉપલબ્ધ છે જે ફોન બદલવા છતાં આપમેળે ગૂગલ ડ્રાઈવ પરથી ડેટાનો બેકઅપ લઈ લેશે બેકઅપ આપણે શબ્દ આવી ગયો છે બરાબર તે છતાં ફરી સમજાવો કે એવું બને કે અત્યારે તમે જે ફોન વાપરો છો છેલ્લા 4 વર્ષથી વાપરો છો પછી માની લો ફોનમાં કંઈક પ્રોબ્લેમ થાય છે તમે ફોનવાળાને બતાવો છો તો ફોનવાળો એવું કહે કે ભાઈ આની અંદર 1000 રૂપિયા ખર્ચો થશે અને 1000 રૂપિયા ખર્ચો થયા પછીથી તમારો ફોન કેટલો ચાલશે એની કોઈ ગેરંટી નથી તો આપણને એવું થાય કે ભાઈ નકામો ખર્ચો કરીએ અને ફરીથી 1 મહિનામાં ફોન પકડી જાય એના કરતાં ચલો ને આપણે નવો ફોન લઈ લઈએ હવે તમારા ફોનમાં ઘણા બધા વિડીયો અને ફોટો તમારી ફેમિલીના એવા છે કે જે તમને કાયમ સ્ટોર કરી રાખવા ગમે છે બરાબર હવે તમે ફોન બદલો તો બેકઅપની ફેસિલિટી ઉપલબ્ધ છે એટલે તમારા ફોનમાં જે પણ ફોટો ને વિડીયો અવેલેબલ હોય એ ફોટો ને વિડીયો તમે નવા ફોનમાં ટ્રાન્સફર કરી શકો એને ઓટો બેકઅપ કહેવાય
જો જાતે ફાવતું હોય તો ઠીક છે, ના ફાવતું હોય તો તમે જ્યાંથી ફોન લો એ કંપની વાળા એ શોપ વાળા તમને આ ફેસિલિટી કરી આપે, બરાબર. એટલે આપણા ડેટા ત્યાં ડિલીટ ના થઈ જાય. જૂના જે ડેટા આપણને ગમતા હોય, પિક્ચર હોય કે વિડીયો હોય, એ બધા આપણા ફોનમાં આવી જાય, બરાબર. ઘણી સારી એવી મેમરી હોય તમારા ફેમિલીમાં, તમારા ભાઈ કે બહેનનું મેરેજ ગયું હોય, અથવા તો તમારા ઘરમાં કોઈ બી સારું ફંક્શન ગયું હોય, તમે ક્યાંક ફરવા ગયા હોય ત્યાંના ફોટા હોય, તે ફોટા તમારે કાયમ સ્ટોર કરી રાખવા હોય, બરાબર. તો એના માટેનું છે, ઓકે. તે પાવર સેવિંગ મોડ ઉપલબ્ધ છે, જે બેકગ્રાઉન્ડ પ્રોસેસને મિનિમાઇઝ કરીને બેટરી બચાવે છે. પાવર સેવિંગ એટલે બેટરી બચાવે. ફોન તમારો ચાલુ હોય પણ કોઈ એક્ટિવિટી ના થતી હોય, જેમ કોમ્પ્યુટરમાં સ્ક્રીન સેવર હોય ને, કોઈને પાવર સેવિંગ હોય, ફોન ચાલુ હોય કોઈ એક્ટિવિટી ના થતી હોય, તે વખતે તમારી બેટરી જે નોર્મલ ઉતરતી હોય એના કરતાં ઓછી ઉતરે, એને પાવર સેવિંગ કહેવાય, બરાબર. બધું ઓટોમેટિક એન્ડ્રોઇડ ફોનની અંદર હોય છે, જે બેકગ્રાઉન્ડ પ્રોસેસને મિનિમાઇઝ કરીને બેટરી બચાવે છે. મારે ઘડે બેટરી ઉતરી જતી બચે. આ બધું ક્યારે તમને રોજે ઘરે હો પણ બેટરી ઉતરી જાય તો વાંધો ના આવે. હા, પણ તમે લોંગ જર્ની માટે બહારગામ ગયા હો, બરાબર, અને એવું બને કે ભાઈ રાત્રે 10 વાગે તમે બસમાં બેસો અને બીજે દિવસે સાંજે 4 વાગે પહોંચવાના હો, બરાબર. હવે એ વખતે સ્વાભાવિક છે, આટલી લોંગ રૂટની જર્ની હોય તો આપણને ફોન જોવાનું મન થાય છે. મારે ઘડે ફોન જોજો કરે, ફોનની બેટરી ઉતરી જાય તો શું કરો? તમે ચાર્જર લઈ ગયા હોય પણ બસમાં ફેસિલિટી ના હોય. બધાને ખબર છે કે હજુ ઓપ્શન આવે છે પાવર બેન્ક કરીને, તમારે આવે છે, બરાબર. પાવર બેન્કની મદદથી તમે ચાર્જ કરી શકો, પણ બધા જોડે પાવર બેન્ક હોય એવું તો પોસિબલ નથી ને, બરાબર. પણ એમાં એન્ડ્રોઇડની આવી એપ્લિકેશન હોય તો તમારી બેટરી નોર્મલ કરતાં ઓછી ઉતરે, બરાબર. ઓકે, તો ચલો આના વિશે થોડુંક લખી દઈએ. ઓકે, ચલો જોઈ લો. એન્ડ્રોઇડની જુદી જુદી આવૃત્તિ કપકેકથી શરૂ કરીને માર્શમેલો, એમાં ફરી કહું છું કે આવૃત્તિની બાજુમાં એ લોકોએ જ્યારે આવૃત્તિ રજૂ કરી હતી એની ડેટ અને યર લખ્યા છે, એ તમારે યાદ રાખવાની જરૂર નથી. 2019 સ્ટાર્ટ કરીને 2050 એ નહીં પૂછાય, પણ આવું પૂછાઈ શકે. ધારો કે તમને એવું પૂછે કે એટલે આવૃત્તિ રજૂ કરી એનો વર્ઝન નંબર કયો છે,
ओके અહીંયા એમ્બ્રોઇડરી લખી આવૃત્તિની ખાસિયતો આપણે લખી એમાં જે મેઈન હતું એને અહીંયા લખ્યું છે બરાબર કે હોમ સ્ક્રીનને રોટેટ કરી શકાય છે બેટરી અને રેમનું વધુ સારું પરફોર્મન્સ આપે છે યુએસબીને સપોર્ટ કરે છે સ્ક્રોલ સર્ચથી કોઈ પણ એપને શોધી શકાય છે ગૂગલથી બેકઅપ લઈ શકાય છે અને પાવર સેવિંગ મોડ ઉપલબ્ધ છે જે બેટરીને બચાવે છે તો અહીંયા તમારું ચેપ્ટર નંબર 8 એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ એ ફિનિશ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આની મૂલ્યાંકન કસોટી આપણે પછી લેટ પડે તો જોઈશું આનું મૂલ્યાંકન કસોટી જો તમે ધ્યાનથી વિડીયો જોયા હોય તો બધી મૂલ્યાંકન કસોટી આવે છે પણ પેજ નંબર 107 ઉપર 9મું ચેપ્ટર કેલ્સીનો પરિચય એમાં થિયરી અને પ્રેક્ટિકલ બંનેમાં આવે છે તો પહેલાં થિયરીમાં તમને એક વસ્તુ સમજાવી અને સ્ક્રીન થોડીક સમજાવીશ અને પછી કેલ્સીમાં તમે ઘણી સારી રીતે બધું કામ કરી શકો ત્યારે તમને ડેમો પણ આપીશ બરાબર એટલે નેક્સ્ટ વિડીયોમાં હજુ એક વિડીયો એવું છે કે જેની અંદર થિયરી આવશે પછી જે વિડીયો હશે એની અંદર તમને કેલ્સીનો પ્રેક્ટિકલ બતાવીશ બરાબર ઘણો સરસ ચેપ્ટર છે તમને કામમાં લાગે એવું છે બરાબર આજનો વિડીયો અહીંયા પતિ છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 9 કેલ્સીનો પરિચય પાર્ટ 1 સ્ટાર્ટ કરીશું ઓકે નમસ્કાર ધન્યવાદ